गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हाउ आर यू ऑल ऑफ यू? फाइन, ओके। जो आपणे छेले धोरण 12 માની અંદર ચેપ્ટર પહેલો એમાં ગઈકાલ જોઈ ગયા હતા કૂલંબનો નિયમ, તેના આધીન સંપાતપણાનો સિદ્ધાંત, અને ત્યાર પછી આપણે વાતચીત કરી હતી બિંદુભૂત વીજભાર વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, હા કે ના? આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર આ પણ વાતચીત કરી હતી કે જે વીજભાર વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો તે વીજભારને શું કહેવાય છે? પ્રાપ્તિસ્થાન વીજભાર। અને જે વીજભાર વડે વીજ ક્ષેત્રની પ્રબળતા માપી શકાય તો તે વીજભાર હતો પરીક્ષણ વીજભાર। ક્લિયર? ત્યાર પછી આપણે એ પણ વાતચીત કરી હતી બિંદુવત વીજભાર કોને કહેવાય। બિંદુવત વીજભાર માટે લિમિટ ક્યુ ટેન્સ ટુ કેવા હતા? ઝીરો હતા, જેમાં વીજભારનું પરિમાણ બંને વીજભાર વચ્ચેના અંતરની સાપેક્ષે ખૂબ જ નાનું હોય, અવગણી શકાય તેવું હોય તો તેવા વીજભારને બિંદુવત વીજભાર કહેવામાં આવે છે, હા કે ના? એમાં તમે આપી દો છો નાનું વાક્ય, જો વીજભાર કેવો હોય? ધન વીજભાર। વીજભાર કેવો હોય? ધન વીજભાર। તો ધન વીજભાર હોય તો ઉદ્ભવતું વીજ ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ હોય, અને જો વીજભાર કેવો હોય? ઋણ વીજભાર હોય તો વીજ ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ હોય। તો મિત્રો, આ વાતચીત થઈ ગઈ હતી, તમે ગઈકાલે વીજભારની વાતચીત કરી હતી, હવે ધ્યાન આપજો ખાસ, મારે એક કરતા વધારે વીજભારો હોય, એક કરતા વધારે વીજભારો આવેલા હોય અને વીજભારની મદદથી મારે પરિણામી વીજ ક્ષેત્ર શોધવું હોય તો મારે કૂલંબના નિયમ ઉપરાંત મારે સંપાતપણાનો સિદ્ધાંત પણ વાપરવો પડે। કઈ રીતે? ધારો કે મારી યામાક્ષ પદ્ધતિ છે, શું છે આ યામાક્ષ પદ્ધતિ છે? આ યામાક્ષ પદ્ધતિની અંદર ઉદગમ બિંદુની સાપેક્ષે વીજભાર એક નો સ્થાન સદિશ કેટલો છે? આર વન। તો વીજભાર એક નો ઉદગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ આર વન। એવી રીતે બીજો વીજભાર લઉં છું જેનો ઉદગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ આર ટુ। એવી રીતે વીજભાર ક્યુ થ્રી લઉં છું જેનો ઉદગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ આર થ્રી। એવી રીતે એનમો વીજભાર છે ક્યુ એનમો વીજભાર, એનમાં વીજભાર માટે ઉદગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કયો છે? આ એન। ધારો કે કોઈ એક બિંદુ છે પી, ધારો કે કોઈ એક બિંદુ કયું છે પી, મારે આપેલ બિંદુ પી પાસે વીજભાર એક, વીજભાર બે, ત્રણ, ચાર, પાંચ, ડોટ એન જેટલા વીજભારને કારણે બિંદુ પી પાસે ઉદ્ભવતું મારે વીજ ક્ષેત્ર શોધવું છે। તો બિંદુ પી પાસે વીજ ક્ષેત્ર શોધવા માટે ધારો કે બિંદુ પી નો ઉદગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કયો છે? ધારો કે આર છે,
बिंदु पी नो उद्गम बिंदु ने सापेक्ष स्थान सदिश आर। हवे विजभार एक ने कारणे पी पासे का विच्छेद उत्पन्न થશે ઈ કયો હશે ઈ1। બધા વિજભારો કેવા છે ધન, જો બધા વિજભારો ધન હોય તો ધન વિજભારને કારણે ઉદ્ભવતો વિચ્છેદ બહાર તરફ હોય, ક્લિયર। તો વિજભાર એકને કારણે ઉદ્ભવતો વિચ્છેદ બિંદુ પી પાસે ઈ1 એનો સ્થાન સદિશ કયો કેવા છે એકને લીધે પી પર, એકને લીધે પી પર એવી રીતે બેને લીધે तो लखी सकाशे विच्छेत्र ई2 जेनो स्थान सदिश बे ने लीधे पी पर, विजभार त्रण ने कारणे बिंदु पी पर तो लखी सकाशे अलग लखी सकाय ई3 स्थान सदिश कयो केवाशे त्रण ने कारणे पी पर। एवी रीते एन मां विजभार ने कारणे विच्छेत्र शोधवुं होय तो विच्छेत्र कयो केवाशे ई एन जेनो स्थान सदिश एन ने कारणे पी पर छे तो लखी सकाय आर एन पी। विच्छेद बधा अंतरो केवा होय सदिश स्थान सदिश, क्लियर। तो मित्रों वाचित थई गई आ दिशा की नी वाचित। हवे मारे बिंदु पी पासे कुल विच्छेद शोधवुं छे तो लखी सकाय पी बराबर कोने कारणे एक ने कारणे बे ने कारणे त्रण ने कारणे डॉट 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 एन ने कारणे। मित्रों सूत्र क्यों होतो तो विच्छेद नो सूत्र होतो के क्यू बाय आर स्क्वेर, स्थान सदिश क्यों छे त्यां आर पी वन इंटू आर पी वन केरेट। एवी रीते के क्यू टू छेद में आर पी टू स्क्वेर वत्ता इंटू आर पी टू केरेट वत्ता के क्यू थ्री छेद मा आर पी थ्री स्क्वेर इंटू आर पी थ्री केरेट डॉट 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 के क्यू एन इंटू आर पी एन केरेट छेद मा आर पी एन स्क्वेर। जो एकम सदिश काढवामां आवे तो अंश में जेते सदिश पोते छेद में तेनु मूल्य तो एक मूल्य छेद में जसे तो एक ने बे त्रण घात अने q2 सदिश rp2 लखी सकाय rp2 क्यूब वत्ता q3 rp3 सदिश छेद में rp3 क्यूब डॉट 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 qn आरपीएन सदिश छेद में आरपीएन क्यूब। कई रीते लिखो ज्या एकम सदिश शो लखी सकाय अंश में जेते सदिश पोते छेद में जेते सदिश नो मूल्य तो एक मूल्य अन बे घातो लीधी हती ज बे ने एक त्रण घात। हवे केम ने प्लस 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 सिग्मा वन टू थ्री फोर फाइव डॉट एन तो लखी सकाय आई बराबर वन टू एन। अच्छा आगे लखो तो अकेम ने ध्यान आप जो खास अहिया क्यू वन आर पी वन केम लखी सकाशे विजभार एक क्या जैसे एक ने कारणे पी पर तो अंतिम माइनस प्रारंभिक पी माइनस वन तो लखी सकाय आर पी माइनस आर वन छेद मा आर पी माइनस आर वन आखा नो घन। एवी रीते क्यू टू आर पी माइनस आर टू छेद मा आर पी माइनस आर टू आखा नो घन डॉट 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 क्यू एन आर पी माइनस आर एन छेद मा आर पी माइनस आर एन आखा नो घन। जो आना पद तुम सूत्र व्यवस्थित लखी सकसो जो के एम ने प्लस 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 तो सिग्मा वन टू थ्री एन तो लखी सकता है आई बराबर वन टू एन। अब ध्यान आप जो खास क्यू वन क्यू टू क्यू थ्री क्यू एन व्यापक लखी सका से क्यू आई काउंस काउंस काउंस
એમાં જો આર પી બધી જગ્યાએ સરખા છે આર પી આર પી આર પી માઇનસ 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 એ કે આર પી માઇનસ હવે આર1 આર2 આર3 આરએન તો વ્યાપક લખી શકાશે આર આઈ છેદમાં આર પી માઇનસ ઘન આર પી માઇનસ ઘન આર પી માઇનસ ઘન બદલાતો નથી બદલાઈ જશે શું આર1 આર2 આર3 આરએન તો વ્યાપક લખી શકાય સમમિતિ અથવા તો અસમમિતિ ધરાવતા કોઈ પણ વિદ્યુતીય તંત્ર માટે તમે વિદ્યુતક્ષેત્ર શોધી શકો છો ક્લિયર હવે આમાંનો પ્રશ્ન એ થાય કે આપણે વારંવાર ક્યાંનો અત્યારે અભ્યાસ કરીએ છીએ આનો કે ભાઈ વિદ્યુતક્ષેત્ર વીજભાર વિદ્યુત બળ તો ખરેખર વિદ્યુતક્ષેત્રનો ભૌતિક અર્થ શું થાય તો વિદ્યુતક્ષેત્રનો ભૌતિક જો મારે અર્થ સમજવો હોય તો જોજો પહેલા ખાસ આમાંનામાં વિદ્યુતક્ષેત્રનો ભૌતિક અર્થ શું થાય વિદ્યુતક્ષેત્રનો ભૌતિક અર્થ મિત્રો હું તમને સિમ્પલ એમ કહું કે જે આપણે વીજભારો છે આ બધા વીજભારો વીજભારથી બનતો તંત્ર એને શું કહેવાય વિદ્યુતીય પર્યાવરણ શું કહેવાશે એને વિદ્યુતીય પર્યાવરણ તો વીજભારની મદદથી જ્યારે વિદ્યુતીય પર્યાવરણમાં એક કરતા વધારે વીજભારો વડે એક કરતા વધારે વીજભારો વડે ઉદ્ભવતા વિદ્યુતક્ષેત્રની મદદથી કોઈ બિંદુ પાસે તમે પરીક્ષણ વીજભારની મદદથી વિદ્યુતીય બળ લગાડી શકો છો આ કેના તમને કહું આ વિદ્યુતીય પર્યાવરણ છે શું છે વીજભારના તંત્રથી વીજભારના તંત્રથી કોઈ એક ચોક્કસ વિસ્તારમાં શું ઉત્પન્ન થશે કે વિદ્યુતીય અસર ઉત્પન્ન થાય તો આપેલ આપેલ વીજભારના તંત્રથી આપેલ વીજભારના તંત્રથી કોઈ આપેલ બિંદુ પી પાસે કે ભાઈ વિદ્યુતીય પર્યાવરણથી વિદ્યુતીય પર્યાવરણના કોઈ પણ બિંદુ પી પાસે વિદ્યુતક્ષેત્ર શોધવું હોય તો આપેલ વીજભારના તંત્ર વડે તો તમે અહીંયા એકમ વીજભાર મૂકી દો તો એકમ વીજભાર વડે શું લાગશે ત્યાં વિદ્યુતીય બળ લાગે છે તો વીજભારના તંત્ર વડે વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન થાય આ વિદ્યુતક્ષેત્રની મદદથી તમે પરીક્ષણ વીજભાર ઉપર વિદ્યુતીય બળ શોધી શકો છો એનો મતલબ પરિણામે શું મને મળ્યું વિદ્યુતીય બળ મળ્યું કુલમ શું કહી ગયો વિશ્વમાંના કોઈ પણ બે વીજભાર વચ્ચે વિશ્વમાંના કોઈ પણ બે વીજભાર વચ્ચે શું લાગે છે વિદ્યુત બળ લાગે છે તો અહીંયા વિદ્યુત બળ લાગ્યો અહીંયા વિદ્યુત બળ લાગ્યો વચ્ચે શું આવ્યું વિદ્યુત ક્ષેત્ર તો વિદ્યુત ક્ષેત્ર પ્રક્રિયા કેવી છે મધ્યવર્તી પ્રક્રિયા છે વિદ્યુતક્ષેત્ર પ્રક્રિયા કેવી છે મધ્યવર્તી છે એનો મતલબ હર હંમેશ વિદ્યુત ક્ષેત્રનો ઉલ્લેખ કરવો તે અનિવાર્ય છે નહીં હા પણ વિદ્યુતક્ષેત્ર રાશિ પણ તમે અવગણી શકતા નથી ક્લિયર હવે બીજો પ્રશ્ન એ થાય આમાંનામાં કે આપણે ધન વીજભાર વડે ઉદ્ભવતો વિદ્યુતક્ષેત્ર બહાર તરફ ઋણ વીજભાર વડે ઉદ્ભવતો વિદ્યુતક્ષેત્ર અંદર તરફ એમાં એમાં જો આપણે આગળ વિચારીએ આ જ તબક્કાની અંદર તો વિદ્યુત ક્ષેત્ર જો મારે ખરેખર વ્યાખ્યાયિત કરવી હોય કેમ કરાય ચલો આપેલ વીજભાર છે ક્યાં લઈ જાઓ ઢોલ લઈ જાઓ આજે ક્યુ બરાબર વન છે તો ક્યુ બરાબર ક્યુ છે ક્યાં લઈ જાઓ ઢોલ લઈ જાઓ છો
હવે શું થયું? વિદ્યુતીય પરિવાર વિદ્યુતીય પર્યાવરણમાં કોઈ બિંદુ પાસે જો અતિદૂરના અનંત અંતરેથી કોઈ વીજભારને આપેલા બિંદુ પી પાસે મૂકવામાં આવે તો પી પાસે વિદ્યુત ક્ષેત્રની મદદથી વિદ્યુતીય બળ ઉદ્ભવે છે. ક્લિયર મિત્રો? ભૌતિક અર્થ તમે ઓલરેડી ભણી ગયા છો, પાછી એક એક વસ્તુ રિપીટ થાય છે, કઈ નવી વસ્તુ કોઈ છે નહીં. ત્યાર પછી આમાં જો વાતચીત કરવી હોય તો વિદ્યુત ક્ષેત્ર ખરેખર કઈ રીતે આપણને લાભદાયી છે. હું તમને એમ કહું, બે વીજભાર છે, પેલો વીજભાર Q1 બીજો વીજભાર Q2, બંને વીજભારો પ્રવેગિત ગતિ કરે છે. બંને વીજભારો પ્રવેગિત ગતિ કરતા હોય તો બંને વીજભારની પ્રવેગિત ગતિ એ પ્રકાશના વેગની સાપેક્ષે કેવી હશે? ખૂબ જ ઓછી હશે. બંને વીજભારો ગતિ કરે છે, બંને વીજભારોની ગતિનો વેગ પ્રકાશના વેગની ગતિની સાપેક્ષમાં ખૂબ જ ઓછો હોય છે. બે ગતિ કેવી કરે છે? પ્રવેગી. ચલો હવે ખાસ ધ્યાન આપજો, આ વીજભાર પહેલો, વીજભાર પહેલો ગતિ કરશે તો પહેલા ગતિ કરતા વીજભારને કારણે શું ઉત્પન્ન થશે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ વિદ્યુત ક્ષેત્ર ને લીધે બીજો વીજભાર પ્રસો કરે છે, ગતિ કરશે. બંને વીજભાર વચ્ચે પ્રવેગી ગતિ છે, એનો મતલબ બંને ગતિ વચ્ચે કઈક સમય તફાવત હોવો જોઈએ. જો બંને વીજભાર વચ્ચે કઈક સમય તફાવત હોય તો વીજભાર એટલે કારણે શું ઉત્પન્ન થયું? વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાય છે. વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાય. જો વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાય તો કઈક ચુંબકીય અસર ઉપજાવે છે. તો ચુંબકીય અસર ઉત્પન્ન થશે તો ચુંબકીય અસરને કારણે શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય અસરને કારણે શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર. તો બે પ્રકારના વિદ્યુત ક્ષેત્ર થયા, એ બે પ્રકારના ક્ષેત્ર ઉત્પન્ન થયા, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. એ જ રીતે જે ચુંબકીય ક્ષેત્રને જો સમય સાથે ફેરફાર કરવામાં આવે તો પાછું શું મળતું હશે? આપણને વિદ્યુત અસર જોવા મળતી હશે. તો ચુંબકીય ક્ષેત્રને જો સમય સાથે કંઈક અસર ફેરફાર કરવામાં આવે તો વિદ્યુત અસર જોવા મળશે. વિદ્યુત અસરને કારણે ફરી પાછું શું આવશે? વિદ્યુત ક્ષેત્ર. મીન્સ વિદ્યુત ક્ષેત્રનું ચુંબકીય ક્ષેત્રમાં, ચુંબકીય ક્ષેત્રનું વિદ્યુત ક્ષેત્રમાં રૂપાંતર થાય છે. એનો મતલબ ક્ષેત્ર એ ઉર્જાનું પરિવહન કરતા હોવા જોઈએ. ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર હોય અથવા તો ચુંબકીય ક્ષેત્ર હોય, જેને કારણે કંઈક ઉર્જાનું વહન થતું હોવું જોઈએ, જેને કારણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. અને વિદ્યુત ક્ષેત્રને કારણે, ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે. આ વિદ્યુત ચુંબકીય તરંગો અવકાશમાં પ્રવર્તમાન હોય છે અને જે ઉર્જાનું પરિવહન કરે છે, જેને કહેવાય વિદ્યુત ઉર્જા અને ચુંબકીય ઉર્જા. વિદ્યુત ઉર્જાનું ચુંબકીય ઉર્જામાં રૂપાંતરણ અને ચુંબકીય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. ઉર્જાનો કોઈ જથ્થો નાશ કરી શકાતો નથી, માત્ર અને માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય. ક્લિયર? તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર અવકાશમાં પ્રવર્તમાન હશે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ ક્ષેત્રની. ક્ષેત્ર ખ્યાલ અનિવાર્ય છે. ઓકે તો મિત્રો, આ વાત હતી ખાલી બેઝિક. આપણે બે ટોપિક જોઈ ગયા, એક વિદ્યુતીય બળ, બીજો વિદ્યુતીય ક્ષેત્ર. આવતા લેક્ચરમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશેનો આપણે અભ્યાસ કરીશું કે ખરેખર વિદ્યુત ક્ષેત્ર દ્વારા ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય છે. ક્લિયર? અહીં સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.